विघ्नहर्ता गजानंदना विशेष त्यौहार तरीके उजवामां आवता गणेश चतुर्थीनी आजे बनासकांठामां पण शानदार उजवणी थई रही छे। डीसा शहेरमां आवेला राजीव गांधी कॉम्प्लेक्समां आवेला गणपति मंदिर उपर आजे भक्तो सिद्धि विनायकना दर्शन करवा पहोंच्या हता। आजे गणेश चतुर्थी निमित्ते कोरोना विरोधी रसीकरण कैम्प पण योजायो हतो। ડીસા શહેરની મધ્યમાં આવેલું રાજીવ ગાંધી કોમ્પ્લેક્સ દસેક વર્ષ પહેલાં અનૈતિક પ્રવૃત્તિઓને લઈ બદનામ થયેલું કોમ્પ્લેક્સ હતું, પરંતુ ડીસાના જાગૃત નાગરિક એવા રામ રતન સોનીએ આ કોમ્પ્લેક્સની કાયાપલટ કરી નાખી છે। આ કોમ્પ્લેક્સમાં વિઘ્નહર્તા ગણપતિના મંદિરની સ્થાપના કરવામાં આવ્યા બાદ આ કોમ્પ્લેક્સમાં ચાલતી આ અનૈતિક પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી। ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે રાજીવ ગાંધી કોમ્પ્લેક્સમાં આવેલા ગણપતિ મંદિર ખાતે ગણેશોત્સવની ઉજવણી સાથે સાથે કોરોના વિરુદ્ધે રસીકરણનું કેમ્પ પણ રાખવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને લંબોદરના ચરણોમાં શીશ નમાવીને દર્શનનો લાભ લીધો હતો અને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી હતી। આજે ગણેશ ચતુર્થીને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભગવાન ગણેશજી આપને સૌને તંદુરસ્ત રાખે, સુખી રાખે। આજે રાજીવ ગાંધી કોમ્પ્લેક્સના ગણપતિજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા ત્યારે એક વાતની ખુશી થઈ કે અહીંના ટ્રસ્ટીઓએ, અહીંના પ્રમુખ શ્રી રામરતનભાઈ સોની અને એમની આખી ટીમે અહીંયા સમયની જે જરૂરિયાત છે કોરોના માટેની, એવા વેક્સિનેશન કાર્યક્રમ આખા માસનો, આજથી લઈને આખા માસનો કાર્યક્રમ રાખ્યો છે। તો હું આપના માધ્યમથી પણ કહેવા માગું છું કે જેમનો પણ પહેલો ડોઝ કે બીજો ડોઝ બાકી હોય તો અહીંયા એક માસ સુધી વેક્સિનેશન કાર્યક્રમ ચાલવાનો છે। આજે પવિત્ર દિવસ છે ગણેશજીનો, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર ના આવે, પણ છતાંય સમય સૂચકતા વાપરીને જે લોકોને કોરોના રસી લેવાની બાકી હોય એ લોકો લઈ લે એવી પણ મારી વિનંતી છે।